પીપલ લોકો જેને તમે પ્રેમ કરતા હો તેઓ સરળ નથી હોતા. તમારી જાતને એવી રીતે પરિવર્તિત કરી લો કે તમારી હાજરીમાં અજાણતા જ તેઓ સારા બની જાય. જ્યાં સુધી તમારી આધ્યાત્મિક પ્રક્રિયાનો પ્રશ્ન છે, આમ પણ તમે એકલા જ છો. નમસ્કાર સદગુરુ, હું એક અત્યંત કડવા વ્યક્તિ સાથે સંબંધ ધરાવું છું જેને આધ્યાત્મમાં રસ જ નથી. કઈ રીતે હું આધ્યાત્મનો માર્ગ છોડ્યા વિના આ સંબંધને જાળવી શકું? જો તમારી ચિંતા ફક્ત તમારી આધ્યાત્મિક વૃદ્ધિ જ છે, તો પછી જો તમારા સાથી તરીકે એક રાક્ષસ હોય તો તે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. પણ તમારો સાથી, તમારો પતિ કે પત્ની, તે ફક્ત આધ્યાત્મિક વૃદ્ધિ વિશે નથી. તમે પરિવાર સાથે સુખદ જીવન પણ ઈચ્છો છો, તો તમારે કોઈક એવા વ્યક્તિને પસંદ કરવો પડે છે જે તમને પસંદ છે, જેને તમે પસંદ છો. પણ દુનિયાનો કોઈ પણ માણસ હોય, તેમના વિશે કોઈક વસ્તુ એવી હોય છે જે તમને ગમતી નથી. શું એવું નથી? તો તમે તેના તે ભાગનો પોતાના આધ્યાત્મિક વિકાસ માટે ઉપયોગ કરો અને બાકીનું તમે બસ માણો જીવનસાથી તરીકે. તેથી જો તમારો ઈરાદો એક સારું કુટુંબ બનાવવાનો હોય તો બે વ્યક્તિઓ વચ્ચે અમુક તાલમેલ હોવો જરૂરી છે, નહીં તો તે કામ નહીં કરે. ખાસ કરીને જો તમે બાળકો પેદા કર્યા હોય તો તાલમેલ હોવો ખૂબ જરૂરી છે, નહીં તો તમે જે નવું જીવન આવ્યું છે તેને બગાડશો. જો તમે એક ખરાબ વાતાવરણ ઊભું કરશો તો તમે જે આવી રહ્યું છે તે નવા જીવનને બગાડી દેશો. ખરેખર તો એવું કરવાનો અધિકાર કોઈને નથી, પણ લોકો તેમ કરી રહ્યા છે. કોઈ પણ માણસ માત્રને કોઈ અધિકાર નથી. તમે પોતાની જાતને જેટલી ઈચ્છો તેટલી બગાડો, તે તમારી ઉપર છે. પણ તમે એક તાજા જીવનને ન બગાડી શકો જે હજી આકાર લઈ રહ્યું છે. તેથી જો તમે એક સારું જીવન શોધી રહ્યા છો, કૌટુંબિક જીવન, તો પછી વ્યક્તિએ તાલમેલ શોધવો પડશે. અને તે તાલમેલ એટલે ઓછામાં ઓછા કેટલાક ક્ષેત્રમાં એકમત. પણ જો તમે આધ્યાત્મિક જીવન ઈચ્છતા હો તો કોઈ જ ફરક નથી પડતો કે તે કેવા પ્રકારનો માણસ છે. તમે બધું જ તમારા વિકાસ માટે ઉપયોગ કરી શકો છો, બધું જ પોતાના વિકાસ માટે, જો તે જ તમારા ધ્યાનનું કેન્દ્ર હોય તો. પણ સામાન્ય રીતે તમારું ધ્યાન બંને તરફ હોય છે. તમને થોડીક પેલી વસ્તુ જોઈએ છે અને થોડુંક આ એક ભેળસેળ વાળો વ્યવહાર છે, તેથી તે થોડુંક ગૂંચ વાળું થઈ જાય છે. તો તાલમેલ સાધવા માટે પ્રયત્ન કરવા પડે છે, સમાધાન કરવા પડે છે. તેના માટે પ્રેમ જોઈએ, સહનશક્તિ જોઈએ. તમને ખબર છે, કોઈક વ્યક્તિ સતત આવી છે, તમે તે માણસ સાથે તાલમેલ ઊભો કરવા માંગો છો, પણ તમે તેના રસ્તે નથી જવા માંગતા જે ખૂબ સહનશક્તિ માંગી લે છે. હા કે ના? લોકો જેમને તમે પ્રેમ કરો છો તેઓ સરળ નથી હોતા, તો તમે શું કરી શકો? એક વસ્તુ છે, તમે પોતાની જાતને એવી રીતે પરિવર્તિત કરી લો કે તમારી હાજરીમાં અજાણતા જ તેઓ સારા બની જાય. ગઈકાલે જ કોઈક, તમે જાણો છો, તે દિવસે હું વરસાદમાં બહાર ગયેલો. હું બહાર ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો અને હું મારા બંને ભારતના મોબાઈલ જોડે લઈને ગયો હતો, કારણ કે હું કેટલાક કોલ્સની રાહ જોઈ રહ્યો હતો. મારો અર્થ છે, એક ભારતનો, એક યુરોપનો, એક અમેરિકાનો, ત્રણ ફોન મારી જોડે હતા. એક મારા જેકેટમાં હતો, બીજો એક મારા પેન્ટના ખિસ્સામાં હતો અને હું ત્યાં પહોંચ્યો. ત્યાં સુધીમાં તો તે પલળી ગયા અને બંને ફોન બંધ થઈ ગયા. ને પછી મારી આજુબાજુના લોકોએ મને કહ્યું, સદગુરુ, બે મોબાઈલ શું કામ રાખો છો? હવે આપણે એક જ ફોનમાં બે સિમ કાર્ડ નાખી શકીએ છીએ. જો તમે તેને આવી રીતે પકડો તો તમે ભારતના સિમ કાર્ડથી વાત કરી શકો છો, અને જો તમે તેને આમ ફેરવો તો તે બીજા કાર્ડમાં ફેરવાઈ જશે. તમારે કશું જ ફેરવવાની જરૂર નથી. બસ આ રીતે તે એક સિમ કાર્ડ હેન્ડલ કરે છે, અને જો તમે તેને ફેરવો તો તે બીજું સિમ કાર્ડ હેન્ડલ કરે છે. તમારે આવું બનવાની જરૂર છે.
હું આ ફોન બાબતે ખૂબ શંકાસ્પદ હતો, મને તે ન સમજાયું, પણ પણ તમારે આવું બનવું જ જોઈએ. જો તમે તમારી આસપાસના લોકોને તમારી સાથે લઈને ચાલવા માંગતા હો, જો તમે એકલા ચાલવા માંગતા હો તો તે ખૂબ સહેલું છે. જો તમે લોકોને તમારી સાથે લઈ જવા માંગતા હો તો તે નોંધપાત્ર પ્રમાણમાં પ્રયત્નો માંગે છે. ગૌતમને જ્યારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, શું પથ પર એકલા ચાલવું સારું છે કે સાથીદાર સાથે, તે મારા જેવા નહોતા, તેઓ લાગણીવાળા ન હતા. તેમણે કહ્યું, એક મૂર્ખ સાથે ચાલવા કરતા એકલા ચાલવું વધારે સારું છે. તે એમ નથી કહી રહ્યા કે કોકની સાથે ન ચાલો, તે એમ નથી કહી રહ્યા કે સાથીદાર ન રાખો, પણ તેમણે કહ્યું કે એક મૂર્ખ સાથે ચાલવા કરતા એકલા ચાલવું વધારે સારું છે. કારણ કે મૂર્ખો તમારા પર શાસન કરી શકે છે, તેઓ એટલી બધી ઉર્જા અને સમય લઈ શકે છે અને તમે ન જાણતા હો કે તે કદાચ તમારા કરતા વધારે શક્તિશાળી હોય, અને તમે તેમને તમારી રીતે ચલાવવા કરતા તેઓ કદાચ તમને પોતાના માર્ગે લઈ જાય. બધું જ શક્ય છે. તેથી ગૌતમે જે કહ્યું તેવું હું નહીં કહું. હું બસ એટલું જ કહી રહ્યો છું કે તમે કઈ રીતે ચાલો છો તે મહત્વનું નથી જ્યાં સુધી આધ્યાત્મિક પ્રક્રિયાનો સવાલ છે. આમ પણ તમે એકલા જ છો, તમારી સાથે કોઈ પણ નથી. તે ફક્ત શારીરિક પ્રક્રિયા છે, જીવનની ભૌતિક સામગ્રીને લગતી પ્રક્રિયા જે તમે લોકો સાથે વહેંચી શકો છો. તમે એકલા આવો છો અને એકલા જાઓ છો, ખરું ને? જો તમારે એક જોડીઓ ભાઈ કે બહેન હોય તો પણ તમે એકલા આવો છો અને એકલા જાઓ છો, શું તેવું નથી? તો જ્યારે આત્માની વાત આવે, આમ પણ તમે એકલા જ ચાલો છો, એટલે તેને ભેગું ના કરો. તો તેનો પહેલો ભાગ તમે વ્યવસ્થિત રીતે સંભાળી લો, તેનો ભૌતિક ભાગ તમારી ક્ષમતાઓ અનુસાર તમે કરી શકો તે હદ સુધી તમે કરો. તેઓ તમારા માર્ગ તરફ આવે તે અદ્ભુત છે, જો તેઓ ન આવે તો તે ઠીક છે. તેમના પ્રત્યે દ્વેષભાવ ન રાખશો. બસ એટલું છે કે તમારે તેમના માર્ગ તરફ જવાની જરૂર નથી. એક દિવસ જ્યારે કદાચ ડોક્ટર તમને કહે કે તમારું લીવર ખરાબ થઈ ગયું છે, ત્યારે કદાચ તે દિવ્યતાની શોધ કરે, ખરું ને? હા, શું તમે લોકોને જોયા છે જે સવારમાં ચાલવા નીકળતા હોય છે? બધા નહીં, અમુક પ્રકારના લોકો હોય છે. આ બધા 50-55 વર્ષની વયજૂથના લોકો છે. તેઓ પાતળા થઈ ગયા છે અને તેઓ ઝડપથી ચાલી રહ્યા હોય છે. દરરોજ નિયમિતતાથી તેઓ ત્યાં હોય જ છે. આ તે બધા લોકો છે જેઓને હૃદયની તકલીફ થઈ હતી. તેઓ લગભગ મરવાની અણી પર હતા. પછી તેમના ડોક્ટરે તેમને કહ્યું કે ક્યાં તો તમે આ કરો અથવા તમે નહીં રહો. હવે તેમનું ચાલવાનું ધર્મની માફક છે. રવિવારે સવારે નહીં, દરરોજ સવારે. તમે તેવા લોકોને જોયા છે? અચાનક તેઓ પરિવર્તિત થઈ જાય છે. તેઓ વ્યવસ્થિત ખાવા લાગે છે, રહેવા લાગે છે, કારણ કે જીવન અને મૃત્યુનો ભય આવી ચૂક્યો છે. તો જુદા જુદા લોકોને જુદા જુદા પ્રકારનું પ્રોત્સાહન જોઈએ છે. જો તમે સમજદાર હશો તો બસ જોઈને શીખી જશો. જો તમે સમજદાર નહીં હો તો તમે ફટકાર વાગ્યા પછી જ શીખશો. જીવન તમને શીખવાડશે. તમારા જીવનનો ભૌતિક વિષયક ભાગ ક્યારેય 100% વ્યવસ્થિત નહીં હોય, તે ક્યારેય ન હોઈ શકે, ખરું ને? શું કોઈ એવું કુટુંબ છે જેમાં કોઈ સમસ્યા ન હોય? શું એવો કોઈ સંબંધ છે જેમાં કોઈ સમસ્યા ન હોય? શું એવો કોઈ વ્યાપાર છે જેમાં કોઈ સમસ્યા ન હોય? શું એવી કોઈ કારકિર્દી છે જેમાં કોઈ સમસ્યા ન હોય? એવી કોઈ વસ્તુ નથી હોતી, તેને ના શોધશો. જો તમે એવી વસ્તુઓ શોધશો તો તમારું જીવન વ્યર્થ અને કાલ્પનિક બની જશે. તે બધું તે હદ સુધી થાય છે જ્યાં સુધી તમે તેને સંભાળવા માટે સક્ષમ હો. બસ તો તમે ખાતરી કરો કે તમારા જીવનનો આધ્યાત્મિક હિસ્સો તમે તેને 100% વ્યવસ્થિત રીતે હેન્ડલ કરો.